વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડે એવા ટેસ્ટી ફરાળી ભજીયા તો ભજીયા બિલકુલ તેલ ના પીવે અને બહારથી એકદમ ક્રિસ્પી બને એની સિક્રેટ ટીપ હું તમને આ વિડિયોમાં જણાવીશ તો ચાલો બનાવીએ ઝટપટ બની જતા ટેસ્ટી ફરાળી ભજીયા રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી ક્લિક કરજો તો હવે સૌથી પહેલા ફરાળી ભજીયા બનાવવા માટે આપણે સાબુદાણા પલાળીશું અહીંયા મેં એક કપ સાબુદાણા લીધા છે તમારે હું જે ટ્રેક આપું એ ટ્રેક થી સાબુદાણા પલાળવાના તો તમારા સાબુદાણાના વડા કે ફરાળી ભજીયા બિલકુલ તેલ નહીં પીવે તો અહીંયા તમે જો મેં સાબુદાણામાં પાણી ઉમેરી દીધું છે અને સાબુદાણાને એકદમ સારી રીતે ધોઈ લેવાના આજે સાબુદાણામાં સફેદ પાણી નીકળે છે એ સરસ ક્લિયર મળે ત્યાં સુધી ધોવાના ત્રણથી થી ચાર વાર સાબુદાણા ધોવાઈ જાય એટલે તમે જે વાટકી કે કપ ભરીને સાબુદાણા લો છો એટલું જ તમારે પાણી ઉમેરવાનું આ રીતે પાણીને હલકા હાથે સાબુદાણા સાથે મિક્સ કરી ઢાંકી અને ત્રણથી ચાર કલાક સાબુદાણાને પલાળી દેવાના ત્રણ ચાર કલાક પછી તમે જોઈ શકો છો આ સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે આમાં બિલકુલ પાણીનો ભાગ નથી તમે જુઓ કેવા સરસ કોરા સાબુદાણા છે આ રીતે સાબુદાણા પલાળી અને રેસીપી બનાવશો તો એ રેસીપી બિલકુલ તેલ નહીં પીવે તો હવે તૈયાર કરેલા પલાળેલા સાબુદાણાને આપણે એક મિક્સિંગ બોલમાં લઈ લેશું અને હવે ભજીયા બનાવવા માટે આપણામાં મસાલા કરીશું તો સાબુદાણાને થોડું બાઇન્ડિંગ આપવા માટે અહીંયા હું એક મીડિયમ સાઇઝનું બાફેલું બટાકું ઉમેરું છું બટાકો અહીંયા તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું અહીંયા તમારે બટાકાના બદલે કાચા કેળાને બાફીને ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય એનો સ્વાદ પણ એકદમ સરસ લાગશે હવે અહીંયા અડધા કપ જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરીશું સાથે આપણે એક ઇંચ આદુનો ટુકડો બે મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા લીલા મરચાં અને સાથે વન ફોર્થ કપ જેટલી ચીણી સમારેલી કોથમીર ઉમેરી દેશું ત્યારબાદ અહીંયા આપણે અડધી ટી સ્પૂન જેટલો મરી પાઉડર ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈએ અને હવે અહીંયા આપણે એક ટી સ્પૂન કરતાં થોડું વધારે અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેશું હવે આમાં આપણે અડધી ટી સ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું સંચળ પાવડરથી ભજીયામાં બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે અહીંયા ખટાશ અને ગળાશ માટે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું તમારે અહીંયા લીંબુના રસના બદલે થોડો આમચૂર પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય તો હવે આ રીતે હાથની મદદથી એકદમ સારી રીતે બટાકા અને સાબુદાણાને મેશ કરતા જઈને બરાબર મિક્સ કરી લેશું બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ બેટરમાંથી ભજીયા બનાવીએ આ ભજીયા આપણે સાબુદાણામાંથી બનાવીએ છીએ તો બેટર ઢીલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આ રીતે ગરમ તેલમાં થોડું તમે ભજીયાનું મિશ્રણ ઉમેરો તો તમે જુઓ આ રીતે સરસ સાઇડ પર નાના નાના બબલ આવે છે મતલબ આપણું તેલ ભજીયાને તળવા એકદમ સરસ ગરમ થઈ ગયું છે સાબુદાણાના વડા કે ભજીયા બનાવવા માટે તમે જ્યારે પણ તેલ ગરમ કરો એને તમારે એકદમ સરસ ગરમ કરવાનું અને પછી મીડિયમ ગેસની ફ્લેમ કરી અને આ રીતે આપણે ભજીયાને ઉમેરી દેશું તો હું અહીંયા નાની નાની સાઈઝના ભજીયા બનાવું છું તમારે થોડા મોટા બનાવવા હોય તો એમ પણ બનાવી શકાય તમારે એકદમ સરસ ગોળ શેપ આપી અને ભજીયા તૈયાર કરવા હોય તો એમ પણ કરી શકાય તો આ રીતે કડાઈમાં એકવારમાં જેટલા ભજીયા આવે એટલા ઉમેરી દેશો તમે જુઓ મેં તેલને બિલકુલ ઠંડુ નથી પડવા દીધું ભજીયા તમે જ્યારે ઉમેરો અને તમને એવું લાગે કે તેલ ઠંડુ પડે છે તો ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેવાની આ રીતે તમે ભજીયાને ફ્રાય કરશો તો તમારા ભજીયા બિલકુલ તેલ નહીં પીવે અને ભજીયાને ઉમેર્યા પછી થોડી વાર નહીં ચેલાવવાના આ રીતે થોડા ભજીયા સેટ થાય પછી એની સાઈડને ચેન્જ કરવાની તો અહીંયા તમે જુઓ કેટલા સરસ આપણા ભજીયા પાંચથી સાત મિનિટમાં એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને આ ક્રિસ્પી પણ બહુ જ થયા છે તો હવે આપણે એકદમ સારી રીતે તૈયાર કરેલા ભજીયાને તેલમાંથી કાઢી અને પ્લેટમાં લઈ લેશું તો જ્યારે તમે ભજીયાને તેલમાંથી કાઢો ત્યારે આ રીતે તમારે ઝારાને સહેજ આ રીતે ક્રોસ કરી અને સારી રીતે બધું તેલ લેવાનું પછી તમને ભજીયા ખાતા સમયે બિલકુલ તેલ નહીં લાગે તો તમે જો એકદમ સરસ ભજીયામાં બિલકુલ તેલ નથી અને ભજીયા એકદમ ક્રિસ્પી થયા છે તો આ જ રીતે આપણે બીજા ભજીયાને પણ બનાવી લઈએ બીજી વારના ભજીયા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ મીડિયમ રાખવાની અને એકવારમાં વારમાં ભજીયા સમાય એટલા ઉમેરી આ રીતે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના તો અહીંયા તમે જુઓ બીજા ભજીયા પણ સરસ તળાઈ ગયા છે તો ગરમા ગરમ ભજીયાને પ્લેટમાં લઈ લેશો તમે આ તૈયાર કરેલા ભજીયાને ગ્રીન ચટણી કે પછી દહીંની ચટણી સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે બંને ચટણીના ઇન્ગ્રીડિયન્ટનું લિસ્ટ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો એ જોઈ અને તમે ચટણી પણ બનાવી શકો છો તો અહીંયા તમે જુઓ કેટલા મસ્ત બહારથી ક્રિસ્પી અને સ્વાદમાં બહુ જ ટેસ્ટી આપણા ભજીયા બિલકુલ તૈયાર છે તો તમે આ રીતે વ્રત કે ઉપવાસમાં ફરાળી ભજીયા જો ક્યારેય ના બનાવ્યા હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વડિયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ